હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? હા ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવો પાઠ શીખવાના છે, પરંતુ તે પહેલાં તમારે એક ગીત ગાવું છે. ગાવું છે? ઓકે, તો ચાલો આજે આપણે એક ગીત ગાઈએ અને તમે બધા પણ મારી સાથે એ ગીત ગાજો. ઘર રે ઘર, કેવો છે ઘર? ઘર રે ઘર, કેવો છે ઘર? ઘર રે ઘર, કેવો છે ઘર? પેપર વાંચતા પપ્પા, રસોઈ કરતી મમ્મી. પેપર વાંચતા પપ્પા, રસોઈ કરતી મમ્મી. નખરાળી બેન છે, નખરાળી બેન છે. ઝઘડાડો ભાઈ છે, ઝઘડાડો ભાઈ છે. કામ કરતી બાઈ છે, કામ કરતી બાઈ છે. ઘર રે ઘર, કેવો છે ઘર? ઘર રે ઘર, કેવો છે ઘર? ઘર રે ઘર, કેવો છે ઘર? તો ફ્રેન્ડ્સ, મજા આવી ને ગીત ગાવાની? તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ ઘર વિશે એક એવો જ પાઠ શીખવાના છે, જેનું નામ છે પાઠ 16, મારું ઘર. તો ચાલો આજે આપણે આ પાઠને સમજીએ. બાળ મિત્રો, આપણે આપણા કુટુંબ સાથે રહીએ છીએ, તો આપણે જે રહેઠાણમાં રહીએ છીએ તો તેને શું કહેવાય છે? ઘર અથવા મકાન કહેવાય છે. આ રહેઠાણ એટલે કે ઘર એ આપણને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે, અને આપણો ઉછેર એટલે કે માનવીનો ઉછેર પણ આપણે ઘરમાં જ થાય છે. ઘરથી પ્રેમ, ભાઈચારો એ પણ આપણામાં વધે છે. આ મકાન એ વિવિધ પ્રકારના હોય છે. જે લોકોની જે પ્રમાણે કમાણી હોય એ પ્રમાણે જ લોકો પોતાનું ઘર બનાવતા હોય છે. અને બીજું એ પણ કે આપણું આજુબાજુનું જે પ્રમાણે વાતાવરણ હોય તો એને અનુલક્ષીને જ એ લોકો ઘર બનાવે છે. જો વાતાવરણને અનુલક્ષીને આપણે ઘર ન બનાવીએ તો આપણે વ્યવસ્થિત રહી શકીએ નહીં. માટે જ આપણા આજુબાજુના વાતાવરણને અનુલક્ષીને આપણે ઘર બનાવીએ છીએ, એટલે જ આપણે સુખેથી રહી શકીએ છીએ. બાળ મિત્રો, આ ઘર પણ બે પ્રકારના હોય છે, કોઈને ખબર છે? આપણે આગળના સેમેસ્ટરમાં સમજી ગયેલા. કોણ કહેશે? બોલો. હા, ઘર એ બે પ્રકારના હોય છે, પાક્કું ઘર અને કાચું ઘર. તો ચાલો કોઈ મને કહેશો કે પાક્કું ઘર કોને કહેવાય? કોણ બોલશે? બોલો, બોલતો જેની. હા, પાક્કું ઘર એ ઈંટ, રેતી, સિમેન્ટ, કપચી, બરાબર ને, એનાથી બનેલું હોય છે, જેમાં ઉપરનું જે છત હોય તો તે પતરાનું હોય અથવા તો સિમેન્ટનું ધાબું હોય છે, અને જે નીચે ભોંયતળિયું હોય તો એમાં નાડી હોય, પથ્થર હોય, બરાબર ને, સિમેન્ટ હોય, તો એનાથી આપણું ભોંયતળિયું બનેલું હોય છે. તો આવા મકાનને પાક્કું મકાન કહેવામાં આવે છે. અને ફ્રેન્ડ્સ, કાચું મકાન કોને કહેવાય એ કોઈ મને કહેશે? કોને કહેવાય કાચું મકાન? બોલો. હા, તો જેની એની જે દિવાલ હોય એ માટીની હોય, છાણની હોય, પતરાની હોય, કાપડની હોય, બરાબર ને, તો એના દ્વારા એની દિવાલ બનેલી હોય છે. અને જેનું ઉપરનું છત હોય તો એ પણ નળિયાનું હોય, પતરાનું હોય, બરાબર ને, એવી છત હોય છે. તો અને એની એનું જે ભોંયતળિયું હોય તે છાણથી લીપેલું હોય, માટીનું હોય, બરાબર ને, તો એવા ઘરને આપણે કાચું ઘર કહીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમને ખબર પડી ગઈ ને કે પાક્કું ઘર અને કાચું ઘર કોને કહેવામાં આવે છે? ફ્રેન્ડ્સ, અહીંયા એક છોકરો છે, એનું નામ છે નસીમ. એ કહે છે કે મારું નામ નસીમ છે અને હું એ શ્રીનગરમાં રહું છું. તો ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે શ્રીનગર એ ક્યાં આવ્યું છે? કોણ કહેશે મને? કોને ખબર છે? બોલો. હા, ફાઈન, શ્રીનગર એ જમ્મુ કાશ્મીરમાં આવ્યું છે. કોઈ ગયું છે ફરવા? આંગળી ઊંચી કરો, કોણ ગયું છે ફરવા? વાવ, તમારામાંથી ઘણા છોકરાઓ તો ગયા જ હશે, બરાબર ને ફ્રેન્ડ્સ. ત્યાર પછી
નસીમ કહે છે કે ગઈકાલે અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન હતું અને તે અઠવાડિયા સુધી ચાલ્યું હતું. અમારી શાળામાં કેમ્પ હતો એટલે આવું આયોજન હતું. ફ્રેન્ડ્સ, નસીમની જે સ્કૂલ છે એની સ્કૂલમાં પ્રવૃત્તિઓનું આયોજન, આપણે પણ આપણી સ્કૂલમાં પ્રવૃત્તિ કરાવીએ છીએ ને તે રીતે, તો પ્રવૃત્તિનું આયોજન હતું અને તે અઠવાડિયા સુધી ચાલી હતી અને એ શાળામાં કેમ્પ પણ હતો. કેમ્પ હોવાને કારણે ફ્રેન્ડ્સ ઘણી બધી જગ્યાએથી એટલે ઘણા બધા અલગ અલગ રાજ્યોમાંથી બાળકો અહીંયા આ શ્રીનગરમાં નસીબની સ્કૂલમાં આવ્યા હતા. અને ફ્રેન્ડ્સ તમને ખબર છે એ લોકો બધાને રહેવા માટે તો એ લોકોને તંબુ બાંધીને આપ્યા હતા. ત્યાર પછી નસીબ કહે છે કે અમે અમારી શાળાને ખૂબ જ સુંદર રીતે શણગારી હતી. એ લોકોએ અલગ અલગ વસ્તુઓથી પોતાની શાળાને શણગારી હતી, જેમ કે કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા હતા. ત્યાર પછી ઘણાએ તો બદામના ફોતરાનો ઉપયોગ કરીને પણ આખો ક્લાસને શણગાર કર્યો હતો, એટલે સુશોભન કર્યું હતું. અને કેટલાક બાળકોએ સૂકા પાદરા અને લાકડાના વેણનો ઉપયોગ કરીને રંગોળી બનાવી હતી. ફ્રેન્ડ્સ, ત્યાર પછી નસીમ કહે છે કે આજે અમારા કેમ્પનો પહેલો દિવસ છે એટલે એ લોકો બધા ખૂબ જ ખુશ હતા. સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવીને એટલે કે ગોળ બનાવીને બધા ભેગા થાય છે બેઠા હતા અને બધા જ બાળકો જે અલગ અલગ રાજ્યમાંથી આવ્યા હતા ને એ બધા જ બાળકો પોતાનો પરિચય આપે છે. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે પણ જ્યારે સ્કૂલ ચાલુ થવાની હોય ત્યારે તમે બધા નવા નવા ક્લાસમાં ભેગા થાઓ તો ત્યારે તમે બધા પણ પોતાનો પરિચય આપો છો ને, હા તે રીતે આ બાળકો પણ ત્યાં પોતાનો પરિચય આપે છે. એમાં એ લોકો ક્યાંથી આવ્યા છે, એ લોકોને શું ભાવે છે, બરાબર ને, તે બધી વાતો કરે છે. અને ઘણા બધા બાળકો તો તેમના કુટુંબના અને ઘરના ફોટા પણ લાવ્યા હતા અને દરેક બાળકોએ પોતાના ઘર વિશે વાત ચાલુ કરી. તેમાં આજે ભૂપેન નામનો જે છોકરો હતો એનો પહેલો નંબર હતો એટલે હવે ભૂપેન પોતાનો પરિચય આપે છે અને પોતાની વાત કરે છે. તો ચાલો આપણે આ ભૂપેનની વાતને સાંભળીએ. હું આસામના મોલન ગામથી આવ્યો છું. અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે તેથી અમારા ઘર મેદાનમાં 10-12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે. તે મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે. અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે અને ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલા હોય છે અને રાત્રે દાદર અમે ઘરમાં લઈએ છીએ. ચાલો હવે આપણે આજે ભૂપેન વાત કરે છે તેના વિશે વધારે માહિતી મેળવીએ. ફ્રેન્ડ્સ, વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડતું હશે, કોણ કહેશે મને, બોલો. હા ફ્રેન્ડ્સ, વાંસ કે લાકડાના ઘરમાં માટીના ચૂલાથી રસોઈ ન કરવી જોઈએ. ત્યાર પછી બીજું શું આવશે કે આવા ઘર વધુ વરસાદવાળા વિસ્તારમાં હોવાથી ઘરના નીચે ટેકા મજબૂત રાખવા જોઈએ. ત્યાર પછી બીજું શું આવશે, હા કે ઘરમાં ખૂબ જ ભારે સામાન ન રાખવો જોઈએ. વધુ વરસાદ અને વાવાઝોડું હોય, તોફાન હોય તો ઘરને નુકસાન થઈ શકે છે. અને બીજું કે ઘણીવાર વધુ વરસાદ હોય તો ઘરની નીચે શું ભરાઈ જાય, હા પાણી, તો પાણી ભરાઈ જાય તો નીચે ઉતરી શકાતું નથી એટલે કે ઘરની બહાર જઈ શકાતું નથી અને જ્યારે અનાજ પાણી એવું ખૂટી જાય એવું પણ બને છે. આથી ઘરમાં પૂરતા અનાજ અને પાણીની વ્યવસ્થા રાખવી પડે છે. ત્યાર પછી દાદર વિશે આપણે શું વાત કરેલી, કોને યાદ છે, હા કે ઘરમાં આવવા અને બહાર જવા જે દાદર હોય છે તો એ લોકો શું કરે છે, રાત્રે એ દાદર કે સીડી જે હોય એને અંદર લઈ લે છે. નહીં તો શું થાય, હા નહીં તો જે પેલા ઉપદ્રવી પ્રાણીઓ હોય, તો મોટા મોટા પ્રાણીઓ હોય તો એ ઘરમાં આવવાનો ડર રહે છે. માટે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને આ બધી જ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ બીજો સવાલ છે કે ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવાય છે, કોણ કહેશે મને, બોલો. યાદ આવ્યું, હા
કે ભૂપેન એ ક્યાં રહે છે? અસમમાં. અને ત્યાં શું ખૂબ પડે છે? હા, અસમમાં વરસાદ ખૂબ પડે છે, તેથી ઘરો વાંસના થાંભલાઓ પર બાંધવામાં આવે છે, જેથી તે જમીનથી ઘણા ઊંચા રહે છે અને વરસાદના પાણીથી બચી શકાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ભૂપેનના ગામના ઘરના છાપડા કેવા હોય છે? તે કેમ એવા બનાવવામાં આવે છે? કોણ કહેશે મને? બોલો. હા, કે ભૂપેન એ ક્યાં રહે છે? અસમમાં રહે છે અને ત્યાં ખૂબ જ વરસાદ પડે છે, તેથી ત્યાંના ઘરોના છાપડા એ ધારવાળા રાખવામાં આવે છે, જેથી ઘર ઉપર વરસાદનું પાણી ભેગું ન થાય અને પાણી નીચે વહી જાય. આથી ભૂપેનના ઘરના છાપડા એ આ રીતના બનાવવામાં આવે છે. ત્યાર પછીનો સવાલ છે ફ્રેન્ડ્સ, કે આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે? એટલે કે ભૂપેનનું જે ઘર છે તેની અંદર જો તો આપણે જવું હોય તો આપણે કેવી રીતે જવું પડે? કોણ કહેશે? બોલો. હા, કે અસમમાં પુષ્કળ વરસાદ પડતો હોવાથી ઘરો કયા થાંભલા ઉપર બાંધવામાં આવે છે? વાંસના, બરાબર ને? અને ઘરમાં પ્રવેશ માટે શું મૂકવામાં આવે છે? બોલો. હા, લાકડાની સીડી મૂકવામાં આવે છે, જેથી સીડી દ્વારા આપણે ઘરમાં અંદર જઈ શકીએ. આમ આ ઘરમાં પ્રવેશ કરવા માટે આપણે સીડીનો ઉપયોગ કરવો પડતો હશે, બરાબર ને? ફ્રેન્ડ્સ, કોઈ મને કહેશો કે ભૂપેનના ઘરમાં જે બહાર સીડીવાળો દાદર છે તો તેને રાત્રે ઘરમાં પાછો કેમ લઈ લેવામાં આવતો હશે? વિચારો, ચલો કહો મને બધા. બોલો. હા, કે કોઈ જંગલી પ્રાણી કે કોઈ ઉપદ્રવી જંતુ એ રાતના સમયે સીડી મારફતે ઘરમાં ન આવી જાય તો એના માટે ભૂપેનના ઘરના લોકો એટલે કે ત્યાં જે રહેતા લોકો એ રાત્રે સીડી ઘરમાં લઈ લે છે. ફ્રેન્ડ્સ, ભૂપેન જ્યાં રહે છે તો ત્યાં પથ્થરના ઘર બનાવવામાં શું અગવડ પડતી હશે? કોઈ મને કહેશે પથ્થરના ઘર એટલે કે આપણા ઘર છે એવા ત્યાં ઘર કેમ બનાવી ન શકીએ આપણે? કોણ કહેશે મને? બોલ તો મહેક. હા, કારણ કે ભૂપેન જ્યાં રહે છે તે આખો પહાડી વિસ્તાર છે, બરાબર ને? અને ત્યાં વરસાદ વધુ પડે છે. અને બીજું એ ફ્રેન્ડ્સ, કે જો પથ્થરનું ઘર બનાવવું હોય તો તેને જમીનમાં પાયો ખોદીને બનાવવામાં આવે છે. પાયો એટલે કે જ્યારે આપણે ઘર બનાવીએ છીએ તો ખબર છે જે કડિયા લોકો હોય તો એ લોકો અમુક અમુક જગ્યાએ, ચાર જગ્યાએ કે છ જગ્યાએ લોકો ખોદકામ કરે છે એકદમ ઊંધું, અને એમાં લાકડાથી લોકો બંધે સળિયાથી, બરાબર ને? પછી એમાં રેતી કપચી એનો કોલ કરી, સિમેન્ટનો કોલ કરીને અંદર નાખે, બરાબર? તેને પાયા કહેવામાં આવે છે. પરંતુ ભૂપેન જ્યાં રહે છે તો તે પર્વતીય વિસ્તાર છે અને ત્યાં આ વસ્તુ થઈ શકતી નથી. અને બીજું કે ત્યાં વરસાદ પણ ખૂબ પડતો હોવાથી જો એ લોકો એના પથ્થરવાળા જો ઘર બનાવે તો ત્યાં વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જવાની સંભાવના રહે છે. અને જો આ જે પથ્થરવાળા ઘર છે તો એને લાકડાના ઘરમાં જે રીતે ટેકો એટલે સપોર્ટ આપી શકાય છે તો તેઓ પથ્થરના ઘરમાં સપોર્ટ આપી શકાતો નથી. માટે ભૂપેન જ્યાં અસમમાં રહે છે તો ત્યાં પથ્થરવાળા ઘર બનાવવામાં અગવડ પડે છે. તો બાળ મિત્રો, આ પાઠ અહીંયા અધૂરો રહી જાય છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ઓકે, બાય બાય, થેન્ક યુ.